गुड मॉर्निंग बाळको, आजनो विषय छे गणित। गणितमां प्रकरण 2 માં આજે આપણે શીખીશું મોટી સંખ્યા ઉપર ગોળ કરો। 1 થી 10 શીખી ગયા, અહીંયા બોક્સમાં જોઈને આપણે સંખ્યા જોવાની છે, મોટી સંખ્યા શોધીને ગોળ કરીશું। તો 4 ને 6, તો 1 2 3 4 5 અને 6 પછી બોલાય, જે સંખ્યા પછી બોલાય એ મોટી હોય, તો આપણે 6 ઉપર ગોળ કરીશું। હવે 2 ને 5, તો 2 પહેલા બોલાય અને 5 પછી આવે, 1 2 3 4 ને 5, તો 5 મોટા થયા ને, તો 5 ઉપર ગોળ કરીશું। 3 અને 9, તો 9 પછી બોલાય અને 3 પહેલા આવે, 9 મોટી એટલે 9 ઉપર ગોળ। 1 અને 8 બરાબર, તો કઈ મોટી? 1 પહેલા આવે ને 8 પછી આવે, તો 8 મોટા એટલે ગોળ કરવાનું। 6 અને 10, તો કયા મોટા કહેવાય? 10 છેલ્લા આવે એટલે 10 મોટા કહેવાય, તો 10 ઉપર ગોળ કરીશું। 3 અને 7, તો કયા? 3 મોટા કે 7? 7, તો 7 ઉપર ગોળ। હવે તે જ રીતે આપણે શીખીશું નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરો। બોક્સમાં જોઈને નાની સંખ્યા શોધવાની અને ત્રિકોણ કરીશું। તો 1 અને 2, 1 પહેલાં જ આવે એટલે 1 નાના, 2 એના કરતાં મોટા થયા, તો 1 ઉપર ત્રિકોણ। પછી 4 અને 7, તો કયા? 4 પહેલાં આવે, 7 પછી આવે, તો 4 નાના છે, તો 4 ઉપર ત્રિકોણ કરીશું। હવે 5 અને 3, તો 1 2 3 4 ને 5, 5 પછી આવે, 3 પહેલાં આવે એટલે 3 નાના થયા, 3 ઉપર ત્રિકોણ કર્યું। હવે 10 અને 8, તો 10 મોટા, 8 નાના, તો શું કરીશું? 8 ઉપર ત્રિકોણ। હવે એના નીચે 4 ને 9, તો 9 મોટા, 4 નાના થાય, તો 4 ઉપર ત્રિકોણ કરવાના। પછી 2 ને 6, તો 1 ને 2, 2 પહેલાં બોલાય, 6 પછી બોલાય, તો 2 ઉપર ત્રિકોણ કરીશું। હવે આગળ આપણે જોઈશું ઘણો અને ખાનામાં અંક લખો। ગણતરી કરવાની છે અને ખાનામાં અંક લખવાનો, તો બોક્સમાં ચિત્ર જોઈ ગણીને આપણે અંક લખીશું। તો પહેલાં 1 2 3 4 5 6 7 8 9, કેટલા ઝાડ છે? 9, તો ખાનામાં લખી દેવાના 9। હવે 1 2 3 4 5 6 7 8 9 10, કેટલા લોલીપોપ છે? 10, તો જવાબ લખીશું 10, પડીને ખબર। હવે ફુગ્ગા 1 2 3 4 5 6 ને 7 છે, તો 7 ફુગ્ગા ગણીને જવાબ લખવાનો 7। બાજુમાં શું છે? કેરી, તો કેટલી છે? 1 2 3 4, તો જવાબ આવશે 4, ત્યાં જ જગ્યા ખાનામાં 4 લખીશું। હવે એના નીચે શું આપેલું છે? છત્રી, તો ગણીશું છત્રી કેટલી છે? 1 2 3 4 5, તો ખાનામાં લખીશું 5। અને ગ્લાસ, તો કેટલા ગ્લાસ છે? 1 2 3, તો જવાબ આવશે 3। તો આજે આપણે શું શીખ્યા? ગણતરી કરીને અંક લખતા શીખ્યા અને નાની અને મોટી સંખ્યા પર ગોળ અને ત્રિકોણ કર્યું। તો બધું નોટમાં તમારે લખવાનું છે।